ભાવનગરના હોલસેલ ફૂટવેર વેપારીઓને થઈ રહેલી અકારણ હેરાનગતિના વિરોધમાં ભાવનગર ફૂટવેર મર્ચન્ટ એસોસિએશન દ્વારા સોમવારે સજ્જડ બંધ પાડી સેલ્સ ટેક્સ કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભાવનગરના હોલસેલ ફૂટવેર મર્ચન્ટ એસોસિએશન દ્વારા 3 દિવસ પૂર્વે સેલ ટેક્સના દરોડા ફૂટવેરના વેપારીઓ પર થયેલ તેને લઈને સણોસરાના વેપારીની હેરાનગતિ સામે સમસ્ત ફૂટવેર વેપારીઓએ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે સેલ ટેક્સ કમિશનર કચેરીએ સેલ ટેક્સ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. થોડાક દિવસ પહેલાં અમારા ફૂટવેર એસોસિએશન વતી બધાને રજૂઆત કરાવેલી કે આ સેલ ટેક્સની રેડ પડેલી, એમાં મુખ્યત્વે આરોપી જેને કહેવાય કે ભરતભાઈ સણોસરાવાળાએ બધાને આ બાબતનું કીધું કે ભાઈ અમે બધાને રેડ પડાવી છે અને આ પડાવતા રહેશું, અને ગુંડાગર્દી તરીકે અહીંયા બધાને તત્વોને લાવ્યા હતા, દારૂ પીને અહીંયા ધમાલ કરી હતી કે જે મને ઉધાર નહીં આપે એની દુકાન હું બંધ કરાવીશ. આવા બધા પ્રશ્નોથી અમે DSP અને કલેક્ટર ઓફિસ અને સેલ ટેક્સ ઓફિસમાં રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આવા ગુંડા તત્વોનું તમે માનીને વેપારીઓને પરેશાન કરો છો, વ્યાજબી ન કહેવાય, આ બાબતના યોગ્ય પગલાં લો અને અમે વ્યવસ્થિત ધંધો કરી શકીએ એવા અમને રસ્તા આપો. સણોસરા ગામની એક હાર્દિક ફૂટવેર નામની પેઢીના સંચાલક દ્વારા જૂના પેમેન્ટ બાબતે તેમજ માલ સામાનની ખરીદી માટે કોઈ પણ કારણ વગર હેરાન પરેશાન કરવામાં આવે છે અને ભાવનગરના ફૂટવેર વેપારીઓને સેલ ટેક્સની બીક બતાવી સેલ ટેક્સ રેડ પડાવવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવે છે.